હેલો ફ્રેન્ડ્સ ઇંગરાજ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે કંદોઈ જેવો દાણેદાર મોહનથાળ આ મોહનથાળ બનાવવો એકદમ સહેલો છે તો ચાલો મોહનથાળ બનાવવાનું શરૂ કરીએ મોહનથાળ બનાવવા માટે અહીં મેં ચણાનો કરકરો લોટ લીધેલો છે ખાંડ ઘી ધાબો દેવા માટે દૂધ ઘી ફ્લેવર માટે અને કલર માટે કેસરના તાતણાને દૂધમાં પલાળેલા છે ફૂડ કલર ઇલાયચી પાવડર અને ગાર્નિશિંગ માટે બદામ પિસ્તાની કતરન હલવાઈ સ્ટાઇલ મોહનથાળ બનાવવા માટે મેં અહીં બસો પચાસ ગ્રામ ચણાનો કરકરો લોટ લીધો છે જે લગભગ બે કપ જેટલો થાય છે હવે આપણે ડાબો દેવાનો છે ડાબો દેવા માટે અહીંયા આપણે ત્રણ ચમચી દૂધ લઈશું અને ત્રણ ચમચી ઘી લઈશું ઘી અને દૂધનું પ્રમાણ સરખું જ રાખવાનું છે દૂધ અને ઘીને એડ કર્યા પછી આ રીતે બે હાથે બરાબર ઘી અને દૂધને લોટમાં આ રીતે મિક્સ કરી લઈએ પાંચેક મિનિટ આ રીતે મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો આપણને સરસ મિક્સ મળી ગયું છે હવે એક મોટું વાસણ લઈશું અને એમાં એક ચારણો લઈશું ચારણાની જાળી મીડિયમ હોવી જોઈએ નહીં મોટા કાણાવાળી નહીં નાના કણાવાળી હવે લોટને આપણે ચાડી લઈએ અને જે ગાંઠા હોય એને આ રીતે દબાવીને ચાડી લઈશું તમે જોઈ શકો છો આપણને એકદમ સરસ દાણેદાર મિક્સ મળી ગયું છે આ સ્ટેપ ખૂબ જ મહત્ત્વનું છે કેમ કે આનાથી જ આપણું મોહનથાળ દાણેદાર બને છે હવે આપણે મોંધાર બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને એમાં એકસો પચાસ ગ્રામ ઘી એડ કરીએ ત્યારબાદ આપણે જે ચાડીને તૈયાર કરેલો લોટ છે એ ઉમેરી દઈશું લોટ અને ઘીને બરાબર મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે લોટને શેકાવાની બિલકુલ ઉતાવળ નહીં કરવાની અને સ્લો ફ્લેમ ઉપર જ લોટને શેકવા દેવાનું છે જેમ જેમ લૂંટ શેકાતો જશે તેમ તેમાંથી ઘી છૂટું પડશે આ રીતે સતત હલાવતા જવાનું અને લોટને શેકવા દેવાનું છે પાંચથી સાત મિનિટ થયા પછી આ રીતે લોટ ફૂલી ગયો છે પણ હજુ એ કમ્પ્લીટ શેકાયું નથી હજુ એને આપણે પાંચેક મિનિટ શેકાવા દઈએ બીજી પાંચેક મિનિટ થઈ ગઈ છે એટલે કે ટોટલ દસથી બાર મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ ફ્લફી અને એકદમ લાઇટ થઈ ગયો છે એમાંથી સરસ સુગંધ પણ આવવા લાગી છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આ રીતે સરસ લોટ શેકાયેલો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવે ચાસણી બનાવવા માટે એક પેન લઈશું એમાં એકસો ને નેવું ગ્રામ ખાંડ એડ કરીશું એમાં અડધો કપ પાણી એડ કરીએ મિક્સ કરી લઈએ ને ઉકળવા દઈએ ખાંડ ઓગળી ગઈ છે પછી આપણે જે કેસર પલાળીને રાખ્યું હતું એ દૂધ એડ કરી દઈએ થોડી ઇલાયચી પાવડર અને થોડો ફૂડ કલર એડ કરીશું મિક્સ કરી લઈએ અને ચાસણીને થવા દઈએ હવે ચાસણી થઈ છે કે નહીં એ કેવી રીતે ખબર પડશે તો આ રીતે આપણે એક ડીશમાં થોડું લઈશું ને આ રીતે ચેક કરવાનું જો દોઢ તાર બને એકથી દોઢ તાર બને એટલે આપણી ચાસણી થઈ ગઈ સમજવી હવે ગેસને બંધ કરી દઈએ ચાસણીને શેકેલા લોટમાં એડ કરી દઈએ અને હવે હલાવતા રહેવાનું આ રીતે બે મિનિટ હલાવીશું એટલે આપણું મિશ્રણ સરસ ઘટ્ટું થઈ જશે આ રીતે ઘટ મિશ્રણ થાય પછી જે પહેલેથી જ થાળીને ઘીથી ગ્રીસ કરીને રાખી હતી એમાં એડ કરી દઈએ અને આ રીતે પાથરી દઈશું અને તવેથાની મદદથી સેટ કરી દઈશું હવે એના ઉપર બદામ અને પિસ્તાની કતરણ પાથરી દઈએ તવેથાની મદદથી થોડુંક પ્રેસ કરી દઈશું અને આપણે એને બે કલાક સેટ થવા દઈશું બે કલાક થઈ ગયા છે હવે આપણે એના પીસ કરી લઈએ તમારી જે સાઈઝના પીસ રાખવા હોય એ સાઈઝના કટ કરવા હવે મોહન મેં એક પ્લેટમાં લઈ લીધેલો છે હવે તમને એને કટ કરીને બતાવું આપણો મોહન થાર કેટલો સરસ બનેલો છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબથી જરૂર